ગુડ મોર્નિંગ. આપ સર્વને સવારની પ્રેમી સલામ. પ્રભુએ આપણને આજે સવારે પણ સલામત રાખ્યા છે અને પ્રભુની નું વિશ્વાસ પણ ફરી એકવાર આપણી મધ્ય તાજું કર્યું છે, એને માટે પ્રભુનો આભાર માનીએ. ખાસ કરીને આપણા આપણી આસપાસના સંજોગો, આપણી આસપાસ પ્રવર્તમાન પરિસ્થિતિ ભય લાગે એવી છે ખરી, પણ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ પ્રભુએ આપણા આપણી સાથે વાત કરવાનું મૂકી દીધું નથી, એને માટે પણ પ્રભુનો ખાસ આપણે આભાર માનીએ. ગઈકાલે સવારની ભક્તિ સભામાં પ્રભુએ આપણી સાથે જેવ રીતે માન્ય બિશપ સાહેબ દ્વારા વાત કરી, સાંજે પણ એ જ રીતે પ્રભુએ આપણી સાથે તેના વચનો દ્વારા વ્યવહાર કર્યો, એને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને આજથી શનિવાર સુધી, શુક્રવાર સિવાય શનિવાર સુધી દરરોજ સવારે 9 વાગે આપણે આ રીતે બાઇબલ અભ્યાસ કરવા માટે મળીશું. જુદા જુદા બાળક સાહેબો જુદા જુદા વિષયો પર આપણને બાઇબલ અભ્યાસ કરાવશે. ખાસ તો આપણે ઈશ્વરના જે ગુણ લક્ષણો છે એ ગુણ લક્ષણો પર આપણે વિચાર કરવાના છીએ, અને જે ગુણ લક્ષણો ઈશ્વરના છે એ ફરી એકવાર આપણા માનસપટ પર તાજા થાય, આપણે નવી રીતે તેના પર વિશ્વાસ કરીએ અને નવી રીતે પ્રભુને આપણું જીવન સોંપીએ એ જરૂરી છે. અને આ જે એનું કારણ એ છે કે આપણી આસપાસની પરિસ્થિતિ એ બીક લાગે એવી છે ખરી, પણ આપણો પ્રભુ જેના પર વિશ્વાસ કરીએ છીએ તે વિશ્વાસુ છે, અને આપણે કેવા પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ એ ફરી એકવાર આપણા માનસપટ પર, આપણા હૃદયમાં તેને જાણવું જરૂરી છે. આવો, તમારી પાસે જો બાઇબલ છે તો આપણે ઈશ્વરનું વચન વાંચીએ તથા સાંભળીએ. બીજો રાજા તેનો 6 અધ્યાય અને તેની કેટલી કલમો આપણે સાંભળીએ. બીજો રાજા 6:14-17. માટે તેણે ઘોડા, રથો તથા મોટું સૈન્ય ત્યાં મોકલ્યું, અને તેઓએ ત્યાં રાત્રે જઈને નગરની આસપાસ ઘેરો ઘાલ્યો. ઈશ્વર ભક્તનો ચાકર વહેલો ઉઠીને બહાર ગયો તો જુઓ, સેનાએ ઘોડા તથા રથો સહિત નગરને ઘેરી લીધેલું હતું. તેના ચાકરે તેને કહ્યું, હાય હાય મારા શેઠ, આપણે શું કરીશું? તેણે ઉત્તર આપ્યો કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તેઓ તેમની સાથે જેઓ છે તેના કરતાં વિશેષ છે. પછી એલિશાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી અને તેણે જોયું તો જુઓ, એલિશાની આસપાસ અગ્નિઘોડાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. જે શાસ્ત્રભાગ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રભાગનો સંદર્ભ કંઈક આ પ્રમાણે છે. એ અરામનો રાજા બેન હદાદ પોતાનું સૈન્ય લઈને એ સમરણની આસપાસ ઘેરો ઘાલે છે. એક દિવસ, બે દિવસ, ઘણા બધા લાંબા સમય સુધી એ ઘેરો ચાલુ રહે છે, અને એવા સમયમાં સમૃદ્ધ નગરની અંદર ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે. આખું સમૃદ્ધ શહેર એ લોકડાઉનમાં છે, લોકો બહાર નીકળી શકતા નથી, બહારના લોકો અંદર આવી શકતા નથી, અને એવા સમયમાં, ભૂખમરાના સમયમાં, બીકના સમયમાં જે એલિશાનો ચાકર છે તે વહેલો ઉઠીને એ બહાર જુએ છે અને એ સેનાને જોઈને, ઘોડાને જોઈને, રથોને જોઈને ગભરાઈ જાય છે, અને એના માલિકને, એલિશાને કહે છે કે મારા શેઠ, આપણે શું કરીશું? અને ત્યારે જે એલિશાએ એને ઉત્તર આપ્યો તે આપણા બધા માટે ખૂબ જ ઉત્તેજનદાયક ઉત્તર છે. એલિશાએ કીધું કે બીતો નહીં, કેમ કે જેઓ આપણી સાથે છે તે તેઓના કરતાં વિશેષ છે. જે આપણી સાથે છે તેના પરાક્રમમાં, તેના મહિમામાં તે એ બધી પરિસ્થિતિની પર છે. બીજા અર્થમાં જો આપણે કહીએ તો એ એલિશા એ પોતાના ચાકરને કહે છે કે ચાકર, તારી દ્રષ્ટિ તું પરિસ્થિતિ પરથી હટાવીને પ્રભુ તરફ કર. અને આપણે પણ જ્યારે આ જે મહામારીના બીકથી આપણે ઘેરાઈ ગયા છે, દરરોજ જ્યારે અસર પામેલાના આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ, આપણી આસપાસની પરિસ્થિતિમાં, આપણી આસપાસ જે આ ભય વધુને વધુ નજીક આવતો જાય છે, એવા સમયમાં આપણે એ પરિસ્થિતિ પરથી નજર હટાવીને આપણા ઈશ્વર કેવા છે એની તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ, અને પ્રભુ આપણને એમ કરવા માટે સહાયતા કરો.
ખાસ આપણે આખું અઠવાડિયું આ રીતે પ્રભુ તરફ દ્રષ્ટિ કરીશું. આજે આપણે ઈશ્વરે પ્રેમના ઈશ્વર છે એના પર આજે મનન કરવાના છીએ. આપણે આવતીકાલે પવિત્ર ઈશ્વર, આપણો ઈશ્વર એ પવિત્ર છે એના પર પ્રભુના વચનોમાંથી જોઈશું. અને રેવરન્ડ વિન્ફ્રેડ અમીર સાહેબ આપણને આ ઈશ્વરના આ લક્ષણ પર, આ ગુણ લક્ષણ પર મનન કરાવશે. બુધવારે રેવરન્ડ ડેનિસ અમીર સાહેબ માફ કરનાર ઈશ્વર વિશે આપણને જો માફ કરનાર ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવા માટે આપણને સહાયતા કરશે. એ જ રીતે ગુરુવાર ફરી એકવાર હું કૃપા કરનાર ઈશ્વર છે એ તમારી સાથે મળીને આપણે જોઈશું કે આપણો ઈશ્વર એ કૃપા કરનાર ઈશ્વર છે. શનિવારે, શુક્રવારે એ બાઇબલ અભ્યાસી સંગત હશે અને શનિવારે આપણે સાર્વભૌમ ઈશ્વર, ઈશ્વરના સાર્વભૌમત્વ વિશે જોઈશું. અને રેવરન્ડ ડેનિયલ સાહેબ આપણને એ ઈશ્વર, સાર્વભૌમ ઈશ્વર વિશે આપણને મનન કરાવશે. અને આ જ રીતે આખું અઠવાડિયું આપણે ઈશ્વરની સમક્ષતામાં આવીશું. આપણી દ્રષ્ટિ આપણે આપણા મહાન ઈશ્વર, અજાયબ જેવા ઈશ્વર એની તરફ આપણે રાખવાના છીએ, જેથી આપણા આપણા વિશ્વાસમાં વધારો થાય. આપણી કપરી પરિસ્થિતિમાં આપણે વધુને વધુ એની પર અંઢેલીએ અને એમ કરીને વધુને વધુ પ્રભુ આપણી મદદ કરે. અને આજે આપણે એ આપણા ઈશ્વર જે પ્રેમના ઈશ્વર છે એના એના વિશે આપણે જોવા માંગીએ છીએ. જો તમારી પાસે બાઇબલ છે તો ફરી એકવાર તમે નવા કરારમાંથી યોહાનનો પહેલો પત્ર તેનો ચોથો અધ્યાય અને તેની 11મી કલમથી તે 16મી કલમ સુધી તમે ઉઘાડશો. પહેલું યોહાન તેનો ચોથો અધ્યાય અને તેની 11મી કલમથી તે 16મી કલમ સુધી. વાલાઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. કોઈએ દેવને કદી જોયો નથી. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે ને તેનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. આપણે તેનામાં રહીએ છીએ ને તે આપણામાં રહે છે. તે પરથી આપણે જાણીએ છીએ કે તેણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે. અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે પિતાએ પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. ઈસુ દેવનો પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં દેવ રહે છે અને તે દેવમાં રહે છે. દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં રહે છે. દેવ પ્રેમ છે, આ વાક્ય એ ખૂબ જ સાહજિકતાથી આપણે લેતા આવ્યા છીએ. એ વાક્ય વિશેની આવું અદ્ભુત વાક્ય આપણે ઘણી બધી વાર બહુ જ સરળતાથી એને સમજવાનો પ્રયત્ન કર્યા વગર આપણા માનસપટ પરથી આપણે જવા દઈએ છીએ. અને ઘણી બધી વાર તો ઈશ્વર પ્રેમ છે એના વિશેની આપણે ગેરસમજો પણ ધરાવીએ છીએ. પણ આજે ફરી એકવાર એ ઈશ્વર, પ્રેમ કરનાર ઈશ્વર, જે દેવ ઈશ્વર પ્રેમ છે એ પ્રભુના વચનોમાં લખવામાં આવ્યું છે એના વિશે આપણે વિચાર કરીશું. અને એ ઈશ્વર પ્રેમ છે એ પ્રેમ કેવો છે એ આપણે જોવા માંગીએ છીએ. ઈશ્વર પ્રેમ છે એ ઘણો અજાયબ જો એ ઈશ્વરનો પ્રેમ જે આને આપણે સાહજિકતાથી લીધો છે. ઘણી બધી વાર આપણે એના વિશે ગેરસમજ કરી છે કારણ કે આપણી આસપાસના લોકો પ્રેમ વિશે અલગ અલગ સમજણ ધરાવે છે. અને એ સમજણ, કદાચ એ સમજણને આધારે આપણે ઈશ્વરના પ્રેમનું મૂલ્યાંકન કરીએ છીએ અને ઈશ્વરનો પ્રેમ કેવો છે એના વિશે આપણે જાણીએ છીએ. અને ઘણી બધી વાર આપણે એવું વિચારી લઈએ છીએ કે એ ઈશ્વરના પ્રેમને હું લાયક નથી. ઘણી બધી વાર આપણે એવું માની લઈએ છીએ કે એ ઈશ્વરનો પ્રેમ મારા માટે નથી. પણ જે બાઇબલમાં જે ઈશ્વરના પ્રેમ વિશે લખવામાં આવ્યું છે એ ઈશ્વરે જે જે સૃષ્ટિને બનાવી, જે જે વ્યક્તિઓને પ્રભુએ બનાવ્યા એ બધાને માટે જાહેર કરવામાં આવેલો છે. ઈશ્વરનો પ્રેમ એ કેવો છે એના વિશેની ઘણી બધી ગેરસમજો કરવા પ્રવર્તે છે કારણ કે એ પ્રેમની વ્યાખ્યા અલગ અલગ લોકો એ અલગ અલગ રીતે આપે છે. આપણે એને સમજવા માટે જે નવો કરાર છે ગ્રીક ભાષામાં લખાયો એ ગ્રીક ભાષાનો ઉપયોગ કરીને આપણે પ્રેમના અલગ અલગ અર્થો વિશે જોવા માંગીએ છીએ. ગ્રીક ભાષામાં પ્રેમને માટે ચાર શબ્દો વાપરવામાં આવ્યા છે. ચાર શબ્દોનો ઉપયોગ કરીને પ્રેમ શું છે એની વાત લખવામાં આવી છે.
અને ઘણી બધી વાર આ પ્રેમ એ ઈશ્વરનો પ્રેમ હોઈ શકે એવું આપણે માની લીધું છે અને તેથી આપણે ઈશ્વરના પ્રેમ વિશે ગેરસમજ કરી છે. જો કે સૌથી પહેલો જે શબ્દ ગ્રીક ભાષામાં પ્રેમને માટેનો છે તે તો ઇરોસ છે. ઇરોસ એટલે શારીરિક પ્રેમ. મને તે સુંદર લાગે છે, મને તે ગમે છે અને તેથી હું એને પ્રેમ કરું છું. ત્યાર પછી બીજો જે શબ્દ છે તે તો સ્ટોર્ગે. બાળક પ્રત્યે જે માતાનો પ્રેમ છે એને જો તમારે વર્ણવો હોય તો એને ગ્રીકમાં સ્ટોર્ગે કહેવામાં આવ્યું છે, માતાને બાળક પ્રત્યેનો પ્રેમ. અને જો બે મિત્રો વચ્ચેની જે લાગણી છે, જે મિત્રતા છે, જે પ્રેમ છે એને ગ્રીક ભાષામાં ફિલિયા કહેવાય છે. આ ત્રણે ત્રણ પ્રેમ એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે છે ખરા, અલગ અલગ અર્થ પણ થાય છે ખરા, પણ એની એક સામ્યતા છે. ત્રણે ત્રણ પ્રેમ એ જે વ્યક્તિને તમે પ્રેમ કરો છો એની પર મહદઅંશે આધાર રાખે છે. બીજા અર્થમાં આ પ્રેમ એ સામી વ્યક્તિના વર્તન પર આધાર રાખે છે. જો વ્યક્તિ સુંદર છે તો હું એને પ્રેમ કરીશ, જો મારો દીકરો મારો કહ્યામાં છે તો હું એને પ્રેમ કરીશ, જો મારો મિત્ર એ મારી વિચારસરણી સાથે તેની વિચારસરણી મળે છે તો હું એને પ્રેમ કરીશ, મારી કેટલીક શરતો જો સંતોષ થાય તો આ સંબંધ, પ્રેમનો સંબંધ ચાલુ રહે. એ ભલે હીરોઝ હોય, સ્ટોર્ગે હોય કે ફિલિયા હોય. પણ હું તમને ચોથા પ્રેમની વાત કરવા માગું છું અને એ પ્રેમ તો છે અગાપે પ્રેમ, દૈવી પ્રેમ. અને આ દેવનો પ્રેમ છે એ આગલા ત્રણ પ્રેમ કરતાં તદ્દન વિભિન્ન છે, તદ્દન જુદો પડે એવો પ્રેમ છે. અને એ જુદાપણનું મુખ્ય જુદાપણું એ છે કે આ પ્રેમ એ સામી વ્યક્તિના વર્તન પર આધાર રાખતો નથી. સામી વ્યક્તિ કોણ છે, સામી વ્યક્તિ શું કરે છે, સામી વ્યક્તિ મને શું આપશે એનો કદી આ અગાપે પ્રેમ વિચાર કરતો નથી. અને અગાપે પ્રેમ એ તો દૈવી પ્રેમ છે. અને આ દૈવી પ્રેમ પ્રભુએ આપણને કરે છે, કેમ કે દેવે જગત પર એટલો બધો અગાપે કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. આ જે અગાપે પ્રેમ છે એ અગાપે પ્રેમ જૂના કરારમાં ઇસરાયલ પ્રજા માટે પ્રભુએ જાહેર કર્યો. જો કે ઈશ્વરે આ પોતાનો અગાપે પ્રેમ સમસ્ત સૃષ્ટિને આખા જગતને માટે જાહેર કર્યો છે, પણ તેણે ખાસ કરીને ઇસરાયલ પ્રજામાં પ્રગટ કર્યો. જો તમે હજકીએલ તેના 16મા અધ્યાયમાં તમે એનું વર્ણન વાંચો ત્યાં ઇસરાયલ પ્રજાને એક નાની બાળકી સાથે સરખાવવામાં આવી છે. પ્રભુ કહે છે કે હે ઇસરાયલ પ્રજા, તું નાની, હજુ તું નવજાત શિશુ હતી, તું જ્યાં તું હજુ જન્મેલી હતી અને તને ફેંકી દેવામાં આવી હતી, તને ઉકરડામાં ફેંકી દેવામાં આવી હતી, તારી નાળ પણ વધેરવામાં નથી આવી, તું લોહી નીકળતી હતી, કૂતરાઓ તને ચાટતા હતા, એવા સમયમાં મેં તને ઉઠાવી, મેં તને શુદ્ધ કરી, મેં તને, તું નગ્ન હતી અને મેં તને વસ્ત્ર આપ્યા, જ્યારે તું મોટી થઈ ત્યારે તું, મેં તને પ્રેમ કર્યો અને મેં તારી સાથે લગ્ન કર્યા. ઈસરાયલ પ્રજા, તારામાં કશું સારું ન હતું એવા સમયે મેં તને પ્રેમ કર્યો. અને ત્યાર પછી ફરી એકવાર હોશિયામાં, હોશિયા પ્રબોધકના પુસ્તકમાં આપણે આ જ બાબત જોઈએ છે. હોશિયાને પ્રભુ કહે છે કે હોશિયા મારા સેવક, જા અને જે સ્ત્રી છે, જે સ્ત્રીની સાથે તું લગ્ન કર, અને એ સ્ત્રી એ તો રૂપજીવીની હતી અને એની સાથે તું લગ્ન કર. અને ઈશ્વરની આજ્ઞા માનીને હોશિયા એ આ સ્ત્રી સાથે લગ્ન કરે છે. અને પ્રભુ કહે છે, ઈશ્વર કહે છે કે હોશિયા, જે રીતે તું તારી સ્ત્રીના વ્યવહારથી તું દુઃખી થાય છે, તે જ રીતે હું એ ઈસરાયલના વ્યવહારથી દુઃખી થાઉં છું. પણ એક વાત યાદ રાખે ઈસરાયલ કે હે હોશિયા, જેટલો તું તારી પત્નીને પ્રેમ કરે છે તેવો જ પ્રેમ હું મારી પ્રજા, મારી ઈસરાયલ પ્રજાને હું કરું છું. જૂના કરારમાં ઈસરાયલ પ્રજાને પ્રભુએ પ્રેમ કર્યો, અથવા તો બીજા શબ્દમાં કહું કે ઈશ્વર પ્રેમ છે એ તેણે પોતાના લોકોમાં જાહેર કર્યો. એ જ રીતે નવા કરારમાં પ્રભુએ મંડળીને પ્રેમ કર્યો. ફરી એકવાર તમારું બાઇબલ તમે ઉઘાડશો, રૂમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 6ઠી કલમ, રૂમિયોનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 6ઠી કલમથી 10મી કલમ સુધી આપણે વાંચીએ. કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું ગ્રીસ મરણ પામ્યું. હવે ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઈ મરે.
સારા માણસે સારું તો કોઈ એક કદાચ મરવાને પણ છાતી ચલાવે, પણ જ્યારે આપણે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાયી ઠરવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના મરણ તેના જીવનને લીધે જીવ બચી જઈશું તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. ઈશ્વરનો જે પ્રેમ છે એ પ્રેમ એ આપણે કોણ છીએ એની પર આધાર રાખતો નથી. મૂર્તિ પૂજક ઇસરાયલ પ્રજા હોય કે આપણા વિશે જેને જેમને કહેવામાં આવ્યું છે રોમીઓના પત્રમાં, આપણે નિર્બળ હતા, આપણે અધર્મી હતા, આપણે પાપી હતા અને આપણે શત્રુ હતા. આપણામાં કશું પણ આપણને પ્રેમ થાય એવું કશું પણ ન હતું, અને છતાં પણ એવા સમયે પ્રભુએ પ્રભુ શ્રી ખ્રિસ્તમાં આપણા પ્રત્યેનો પ્રેમ એ પ્રગટ કર્યો. અને એ ઈશ્વર એ પ્રેમનો ઈશ્વર છે. અહીંયા જે રોમીઓનો પત્ર તેના પાંચમા તેની પાંચમી કલમમાં જે લખવામાં આવ્યું છે ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે. બોલો, આ જે દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે એ અજાયબ જેવું વાક્ય છે. વેવડાવવામાં આવ્યો છે એનો મતલબ એમ કે ધોધમાર આપણા પરની ધોધમાર વર્ષા કરવામાં આવી છે. અતિશય પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં આપણને ઠાલવી આપણા પર ઠાલવી દેવામાં આવ્યો છે. મને ખબર નથી કે તમારા મને કેટલાએ કે એ જે સરદાર સરોવર પાસે ઊભા રહીને તમે નર્મદા નદીનું પાણી, સરદાર ડેમ પરથી પાણી તમે 10 મસ્તુ ખાસ કરીને ચોમાસામાં તમે પાણી પડતું જોયું હશે. એના કરતાં પણ વધારે વિપુલ માત્રામાં એ ઈશ્વરનો પ્રેમ વ્યક્તિગત રીતે તમારાને મારામાં વેવડાવવામાં આવ્યો છે. અને એ અજાયબ જેવો પ્રેમ આપણા પર ઠાલવી દેવામાં આવ્યો છે એવું લખવામાં આવ્યું છે. અહીંયા ફરી એકવાર આપણે વ્યાકરણ તરફ જોઈએ, કેમ કે આપણને આપવામાં આવેલા પવિત્ર આત્માથી આપણા અંતકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે. વેવડાવવામાં આવ્યો હતો નહીં, આવેલો છે. એનો મતલબ એમ કે નર્મદા નદીમાંથી પાણી સાબરમતીમાં આવ્યું અને અત્યારે તમે સાબરમતી નદી કિનારે જાઓ તો જે છલોછલ ભરાયેલું પાણી છે, જે નર્મદા નદીનું પાણી છે, એવું જ કંઈ મારા માટે બને છે કે એ છલોછલ પ્રેમ, દેવનો પ્રેમ એ મારામાં સ્થાયી કરવામાં આવેલો છે. હું અને તમે તેના એ આપણા અંતકરણો તેનાથી ભરાયેલા છે. અને આ જ કલમ ફરી એકવાર એ બીજી વાત કહે છે કે આ પવિત્ર આત્માનું એ તો રોજિંદુ કાર્ય છે. આ પવિત્ર આત્માનું એ રોજિંદુ કાર્ય છે. ઈશ્વરનો પ્રેમ એ અજાયબ જેવો પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ એ આપણા વર્તન પર આધાર રાખતો નથી. ઈશ્વરનો પ્રેમ એ આપણા આપણે કોણ છીએ એની પર આધાર રાખતો નથી, પણ ઈશ્વરનો પ્રેમ એ આપણા પર વેવડાવવામાં આવ્યો છે. પ્રભુનો એક સેવક જીઆઈ પેકર એ ઈશ્વરના પ્રેમની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે. એ કહે છે કે ઈશ્વરના પ્રેમનો ઈશ્વરનો પ્રેમ એ પતિત માનવીઓ પ્રત્યેની વ્યક્તિગત ભલાઈની કવાયત છે, કે જેમાં ઈશ્વરે પાપીઓના ઉત્કર્ષ માટે પોતાના દીકરાને મોકલ્યો કે જેથી તેઓ ઈશ્વરને જાણે અને તેની સાથે કરારના સંબંધમાં આનંદ માણે. ફરી એકવાર વાંચીશ, ઈશ્વરનો પ્રેમ એ પતિત માનવીઓ પ્રત્યેની વ્યક્તિગત ભલાઈની કવાયત છે. ઈશ્વરનો પ્રેમ એ ઈશ્વરની ભલાઈની એક કવાયત છે. પતિત માનવીને માટે, અયોગ્ય માનવીને માટે, જેને જેને પ્રેમ કરવા જે લાયક નથી એ વ્યક્તિને માટે ઈશ્વર ખાસ રીતે પોતે એક કાર્ય કરે છે, કવાયત કરે છે. શેને માટે? કે જેથી જેમાં ઈશ્વર એ પાપીના ઉત્કર્ષને માટે, તમારા અમારા ઉત્કર્ષને માટે પોતાના દીકરાને મોકલે છે, અને કે જેથી આપણે ઈશ્વરને જાણીએ અને તેની સાથેના કરારના સંબંધમાં આનંદ માણીએ, ફેલોશીપમાં, ઈશ્વરની સાથે ફેલોશીપમાં આપણે આનંદ માણીએ એવી એ ઈશ્વરની ઈચ્છા છે. એ ઈશ્વરનો પ્રેમ, એ દૈવી પ્રેમ એ આપણા માટે જાહેર કરવામાં આવેલો છે. રોમીઓનો પત્ર પાંચમો અધ્યાય અને પાંચમી કલમ કહે છે કે
કેમ કે આપણને આપેલા પવિત્ર આત્મા દ્વારા આપણા અંતકરણમાં દેવનો પ્રેમ વેવડાવવામાં આવેલો છે. અને આ જે ઈશ્વરનો પ્રેમ છે, એ પ્રેમ ઈશ્વરે બધાને માટે, તમારા માટે, મારા માટે જાહેર કરવામાં આવ્યો છે. તમે ને હું કોણ છીએ એની પર ઈશ્વરના પ્રેમનો આધાર નથી. આ ઈશ્વરનો સ્વભાવ છે. આ ઈશ્વરનો સ્વભાવ એના લીધે આપણને પ્રેમ કરે છે. આ જેવા જેવા પ્રેમનો અનુભવ મેં વ્યક્તિગત રીતે કર્યો છે. કેટલી બધી વાર હું વિચાર કરું છું કે હું નિર્બળ હતો, અર્ધર્મી હતો, પાપી હતો, અને એવા સમયમાં જ્યારે મારામાં કશું એવું નહોતું, એવા સમયમાં પ્રભુએ મારા પર પ્રેમ કર્યો. ઈસુ ખ્રિસ્તને મારા માટે આ વધસ્તંભ પર મરણ પામવા માટે મોકલ્યા કે જેથી તેમના મરણને લીધે હું જીવિત થાઉં, હું તેમની સાથેના સંબંધમાં બંધાઉં. બોલો, જો અત્યાર સુધી કદાચ જો આવા અદ્ભુત પ્રેમને મેં રિસ્પોન્સ નથી આપ્યો, તો એક પરતરફી પ્રેમ છે. અને એકતરફી પ્રેમ એ હંમેશા જોખમકારક હોય છે. એકતરફી પ્રેમ એ બંને વ્યક્તિઓ માટે જોખમકારક હોય છે. જો માનવીય દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો કોઈ વ્યક્તિ, કોઈ છોકરો કે છોકરી, કોઈ સ્ત્રી કે પુરુષ એ વ્યક્તિને પ્રેમ કરે છે અને એની પાસે જઈને કહેશે કે આઈ લવ યુ, પણ પેલી વ્યક્તિ કહેશે કે સો વોટ, તેથી શું, આઈ ડોન્ટ કેર. તો જે વ્યક્તિએ જે પોતાનો લાગણી પ્રગટ કરી છે પ્રેમની, એને ચોક્કસ દુઃખ થશે, કારણ કે તે કશું ગુમાવે છે. તેણે પોતાની લાગણી પ્રગટ કરી, જેના વિશે પોતાના હૃદયમાં લાગણી હતી એ એણે જાહેર કરી, પણ એનો યોગ્ય પ્રતિભાવ મળ્યો નહીં. ઈશ્વરે પણ પોતાની લાગણી, તમારાને મારા પ્રત્યેની લાગણી એ જાહેર કરી છે, આઈ લવ યુ. અને જ્યારે તમે ને હું એને કહે છે કે સો વોટ, આઈ ડોન્ટ કેર, ત્યારે ઈશ્વરને પણ દુઃખ થાય છે. એટલા માટે નહીં કે એ કશું ગુમાવે છે, પ્રભુને દુઃખ થાય છે કારણ કે તમે અને હું એ કશું ગુમાવીએ છીએ. ભલે ઈશ્વરનો પ્રેમ એ અજાય જેવો પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ તમને ને મને કોઈ વસ્તુ કે કોઈ પરિસ્થિતિથી જુદા પાડી શકતો નથી. અને એ ઈશ્વરનો પ્રેમ ભલે મોટી મહામારી આવે, પ્રભુનો પ્રેમ એ એટલો અજાય અને અદ્ભુત જેવો રહેશે. અને પાઉલ કહે છે, કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી શ્રુષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. શું હાલો, તમે એ પ્રેમનો ઉત્તર આપ્યો છે? પ્રભુને કહ્યું છે કે પ્રભુ આઈ લવ યુ ટુ. પરિસ્થિતિ બીક લાગે એવી છે ખરી, પરિસ્થિતિ રોજ રોજ ગંભીર થતી જાય છે ખરી, પણ વાસ્તવિકતા પણ એટલી જ સાચી છે. હી ઇઝ લવિંગ ગોડ. તમને ને મને દરેક સંજોગમાં, દરેક પરિસ્થિતિમાં પ્રેમ કરે છે. અને આપણા માટે જે યોગ્ય હશે, આપણા માટે જે ઉત્તમ હશે, તે આપણા પર આવવા દેશે, કારણ કે હી ઇઝ લવિંગ ગોડ. તમારો મારો પ્રભુ એ પ્રેમનો ઈશ્વર છે. પ્રાર્થના કરીએ. મારા જીવતાને પ્રેમાળ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ, તમારી કૃપામાં પ્રભુ તમે અમને ધરી રાખ્યા છો. આજે ફરી એકવાર તમે અમને બતાવ્યું કે તમે અમને પ્રેમ કરો છો. પ્રભુ, અમારી આસપાસની પરિસ્થિતિ ચિંતાજનક છે ખરી, અમારી આસપાસની પરિસ્થિતિ પ્રભુ અમને બીક લાગે છે ખરી, અમારી આસપાસની પરિસ્થિતિ પ્રભુ વણસતી જાય છે ખરી, પણ તમે કદી ન બદલાનારા ઈશ્વર, તમે અમને પ્રેમ કરો છો. અને પ્રભુજી, તમે અમને સંભાળી રાખનાર ઈશ્વર છો. અમારી પરિસ્થિતિ પર તમારો પ્રેમ આધાર રાખતો નથી. અમે કોણ છીએ પ્રભુ એની પર તમારો પ્રેમ આધારિત નથી. એને માટે તમારો આભાર માનીએ છીએ. તો અમારી આસપાસની પરિસ્થિતિમાં એ તમારા પ્રેમને અનુભવવા માટે તમે અમને સહાયતા કરો પ્રભુ. તમારા પ્રેમનો પ્રત્યુત્તર આપવા માટે તમે અમને સહાયતા કરો. અને પ્રભુ, એ પ્રેમમાં અમે જે સલામતી છે, એ પ્રેમમાં જે પ્રભુ સામર્થ્ય છે, એ પ્રેમમાં પ્રભુજી જે કંઈ આનંદ છે પ્રભુ, એના અમે એનો અનુભવ કરી શકીએ. ઈસુ અમારા પ્રભુ, તમારો સંભાળ. આમેન. સો થેન્ક યુ વેરી મચ, તમે આજે અમારી સાથે બાઇબલ અભ્યાસમાં જોડાયા. મારી આશા ને આશા છે કે તમને ચોક્કસ રીતે આજે પ્રભુએ આશીર્વાદિત કર્યા છે. ગોડ લવ્સ યુ, ગોડ લવ્સ મી. પ્રેઇઝ ધ લોર્ડ.